નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા હું છું મનોજ શર્મા હિન્દુઓના સૌથી મોટા પર્વ દિવાળી બાદ હવે લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે આ ચૂંટણીની જે તારીખો છે તે ક્યારે જાહેર થશે તેની સૌ કોઈ ઇંતજારી કરી રહ્યું છે પરંતુ હાલ અમને જે માહિતી મળી છે અંદરના સૂત્રોથી કે આ પહેલી નવેમ્બરે ગુજરાત વિધાનસભા બે હજાર કરી દેવામાં આવશે નવેમ્બરના અંત સુધી તબક્કાની ચૂંટણી હિમાચલ પ્રદેશની સાથે તેના પરિણામ પણ આવી જશે આ સૂત્રોથી માહિતી મળી છે કે એક નવેમ્બર બપોરે ત્રણ વાગ્યા બાદ પત્રકાર પરિષદ કરીને આની માહિતી આપી દેવામાં આવશે આજ વધુ માહિતી ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ફરીદ ખાન ગયા છે ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે તારીખોની સૌ કોઈની ઇન્ટારી છે હિમાચલ પ્રદેશની થઈ ગઈ આપણી બાકી છે હવે જાણવા મળ્યું છે કે પહેલી નવેમ્બરે જાહેરાત કરી શકાય છે પરિણામ તો હિમાચલની સાથે જ આવશે તમે શું કહો છો મનોજ જે રીતે વિધાનસભાની ચૂંટણીની વાત છે હાલ દિવાળી પર્વ જે છે એ ચાલી રહ્યું છે અને જોયું કે જે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની તારીખો જાહેર કરી લોકોને એવી આશા હતી જે દિવસે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી કે ગુજરાતની પણ જે વિધાનસભાની ચૂંટણીની તારીખો જે છે એ હિમાચલ પ્રદેશની સાથે જ જાહેર થશે પણ એ ચૂંટણી પંચે એ જાહેરાત ન કરી અને સૌને ચોંકાવી દીધા હતા ઘણી બધી એમાં રાજકીય રીતે ચર્ચાઓ થઈ કે હજુ ગુજરાતની અંદર ઘણા બધા ખાતમુહૂર્ત છે જે સત્તાધારી પક્ષ છે એણે ઘણા બધી જે અમુક નીતિ વિષયક નિર્ણયો જે છે એ બાકી છે એની જાહેરાત કરવાની છે અને એના કારણે આ ચૂંટણી જે છે એ લંબાવવામાં એટલે તારીખો જે છે એ જાહેર કરવામાં આવી નથી અને હવે જે રીતે જે સંકેતો મળી રહ્યા છે મનોજ એ રીતે ચોક્કસ કહી શકાય કે જે નવેમ્બરનું જે પહેલું અઠવાડિયું જે છે એની અંદર ગમે ત્યારે ગુજરાત ગુજરાતની ચૂંટણી જે બે તબક્કાની અંદર તેની જે તારીખો જે છે એ જાહેર થઈ શકે છે અને એ રીતે નવેમ્બર અને ડિસેમ્બરના પહેલાં વીકની અંદર આ જે આખો પંદર દિવસનો જે સમયગાળો છે એની અંદર પહેલો અને બીજા તબક્કાની ચૂંટણી યોજાશે અને જે ચૂંટણીનું પરિણામ જે છે એ હિમાચલ પ્રદેશનું જ જે પરિણામ છે આઠ ડિસેમ્બર જે છે એ તારીખે જ બંને ગુજરાત અને હિમાચલ પ્રદેશની મતગણતરી થાય તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે ફરીદભાઈ હું જાણવા એ માગું છું તમે તો ઘણી ચૂંટણી કવર કરી છે એક નવેમ્બરે જો જાહેર કરે અને ઓગણત્રીસ તારીખ તારીખે નવેમ્બરે જો ચૂંટણીનો પહેલો તબક્કો હોય એટલે ઓગણતીસ ત્રીસ દિવસ એટલે એક મહિનાનો સમય આપ્યો છે આ એક મહિનાનો સમય કેટલો પૂરતો છે કે પછી લોકોને તૈયારી કરવામાં કે વધુ સમય જોઈએ કે પછી જે તંત્ર નક્કી કરે એ બરાબર છે જે રીતે લોકશાહીની અંદર જે પાછલી આપણે ઘણી બધી ચૂંટણીઓ આપણે જોઈ લોકસભા હોય કે વિધાનસભા હોય એ સમયગાળો જે છે હવે ઘણો ચૂંટણી પંચે ટૂંકાવી દીધો છે એની પાછળના ઘણા બધા લોજિક છે ઘણા બધા કારણો છે અને હું માનું છું ત્યાં સુધી જે રીતે અત્યારથી જ આપ જોઈ રહ્યા છો કે તમામ રાજકીય પક્ષોએ ભલે એક ઔપચારિકતા જે ચૂંટણીની જાહેરાત કરવાની બાકી છે પરંતુ જે પ્રચાર છે ચૂંટણીનો પ્રચાર છે રાજકીય રીતે એકબીજાના આરોપ આરોપ છે મતદારોને આકર્ષવા માટેની જે જાહેર સભાઓ છે જે મીટિંગો છે બેઠકોનો દોર છે એ તો ક્યારનો શરૂ થઈ ગયો છે એ જે સત્તાવાર રીતે ચૂંટણીની તારીખ જાહેર થયા પછી હંમેશા રાજકીય પક્ષો જે છે એ આને રિવિઝન જ કરતા હોય છે જે બેકગ્રાઉન્ડ જે છે જે તૈયારીઓ છે એ તો ઓલરેડી કાનની પણ તમામ રાજકીય પક્ષોએ અહીંયા શરૂ કરી દીધી છે તમે કોંગ્રેસની વાત કરો તમે આમ આદમી પાર્ટીની વાત કરો કે ભાજપની વાત કરો ઉમેદવાર પસંદગીથી લઈ ને તમામ મોટાભાગે બધું એક જે આખું જે બ્લૂ જે છે એ તૈયાર થઈ છે અને એ જાહેર જનતામાં અને લોકો સુધી પહોંચી પણ ગઈ છે ત્યારે હવે એ જે સમયગાળો છે મને લાગે છે બહુ યોગ્ય છે અને લોકશાહીના રીતે ચૂંટણી પંચના રીતે પણ અને ઉમેદવારો માટે પણ જ્યાં સુધી ખર્ચની દ્રષ્ટિ છે જ્યાં સુધી મતદારોને જે જે ચિંતાઓ અમુક હોય છે કે જે જેમ જેમ લાંબો સમયગાળો હોય છે એમ ઘણી બધી નકારાત્મકતાઓ જો ચૂંટણીની અંદર જે ઉપયોગ થતો હોય છે તેની શક્યતાઓ છે એટલે જે ચૂંટણી પંચે જે સમયગાળો આપ્યો છે એ બી યોગ્ય છે અને ચૂંટણી પ્રચાર તો ઓલરેડી શરૂ થઈ ગયો છે અરે જે તમે વાત કરી કે ઘણી બધી જે યોજનાઓ છે તે જાહેર કરવાની બાકી હશે કે સરકારના જે નિર્ણયો છે વડાપ્રધાનનો ત્રીસમી તારીખે કાર્યક્રમ બી છે આ કાર્યક્રમોના લીધે જ લેટ થયું છે કે પછી બીજા બી કોઈ કારણ હોઈ શકે છે ના બીજા કોઈ કારણો જે છે એવા કોઈ ટેકનિકલી એવા કોઈ કારણો તો દેખાતા નથી જો ચૂંટણી પંચ જો ઈચ્છા રાખતું હોત તો હિમાચલ પ્રદેશની જે વખતે ચૂંટણી જાહેર કરી તારીખો જાહેર કરી તે દિવસે ગુજરાતની ચૂંટણી પણ જાહેર થઈ શકતી હોત કારણ કે એક જ પ્રેસ કોન્ફરન્સમાં શક્ય હતું પરંતુ કંઈક એવું કંઈક બાકી હતું કે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર ન કરવા પછીના કારણો શું તો એ ચોક્કસ કહી શકાય કે સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે જે કંઈ સંકલન હશે કે ઘણી બધી યોજનાઓ છે ઘણા બધા ખાતમુહૂર્ત છે જે રીતે વિકાસના કામોની જાહેરાત છે કારણ કે કે તારીખો સત્તાવાર જાહેરાત થાય પછી પછી આચાર સંહિતા હોય છે ત્યાર એવી જાહેર સભાઓ જો કરવામાં આવે બીજા કાર્યક્રમો કરવામાં આવે તો એનો ચૂંટણી ખર્ચની અંદર તેની ગણતરી થતી હોય છે કોઈ વિકાસના કામોની કોઈ પણ જાતની આચાર સંહિતાના કારણે તેની જાહેરાત કરી શકાતી નથી તો સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર એવા જે હજુ ઘણા બધા ખાતમુહૂર્તો છે ઘણી બધી સભાઓ છે બાકી હશે એટલે એ થોડું ડીલે થયું છે એવી એવા એ રીતની જે આખી જે પુષ્ટિ જે છે એ મળી રહી છે મનોજ ભરતભાઈ સાથે તમારી સાથે હજી વાત કરીશું આપણે અલગ અલગ પાર્ટીઓના એજન્ડાઓ અને મુદ્દાના વિશે અમે તમને જણાવી દઈએ કે જે બે તબક્કામાં જે ચૂંટણી થવાની છે તેમાં કચ્છ અને જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં નેવ્યાસી સીટો છે તેનું પહેલા તબક્કામાં મતદાન થશે અને જે ચોથી ડિસેમ્બર છે તે વડોદરા અમદાવાદ અને જે દક્ષિણ ગુજરાત છે તેની જે ત્રાણું સીટો છે તેની પર બીજા તબક્કામાં મતદાન થશે તેવું હાલ અમને જાણવા મળી રહ્યું છે અમે તમને કહીએ છીએ કે અમારા જે સૂત્રો છે તેનાથી માહિતી મળી છે પહેલી નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર થશે બપોરે ત્રણ વાગ્યા બાદ અને ઓગણત્રીસ થી ત્રીસ નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે જે કચ્છ અને સૌરાષ્ટ્રની બેઠકો હશે બીજા તબક્કામાં વડોદરા અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની સીટ તો છે આ હાલ માહિતી મળી રહી ફરીદભાઈ જે રીતે વાત કરીએ કે તમે શરૂઆતમાં જ કીધું કે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ત્રીજો તી પાર્ટી આમ આદમી પાર્ટી ત્રણેયના જે મેનિફેસ્ટો છે તો મેનિફેસ્ટો તો પછી આવે છે પરંતુ શું હશે એવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે કોણ શું આપી રહ્યું છે તમારા હિસાબે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું જે સત્યાવીસ વર્ષનું શાસન છે તેની સામે કયા મુદ્દા લાવી રહ્યું છે અને એ લોકો સુધી પહોંચી રહ્યા છે મનોજ જ્યાં સુધી આપણે ગુજરાતની વાત કરીએ તો છેલ્લે આપણે આખો રાજકીય જે ચૂંટણીનો ઇતિહાસ જોઈએ તો અહીંયા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક બહુ મજબૂત ગઢ જે આ રાજ્ય છે ને હંમેશા એ રીતે એના ચૂંટણીના પરિણામો પણ આપણે જોતા આવ્યા છે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં જે ખાસ કરીને મુદ્દાઓ જો આપણે જોતા હોય તો ભાજપ જે છે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ જે વિકાસનો મુદ્દો જે છે એને આગળ કરીને પોતે મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે કે ભાઈ જે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે વિકાસ છે ખાસ કરીને જે મધ્યમ અને ગરીબ વર્ગો માટેની જે યોજનાઓ છે તે પણ લોકોની લોકો સુધી પહોંચે અને ખેડૂતો માટેની જે બમણી ઇન્કમની જે વાતો કરી છે અને કે એ બધા જે આ આ જે મુદ્દાઓ છે તેને લઈને એ મતદારો પાસે જઈ રહી છે બીજી બાજુ જે કોંગ્રેસ જે છે ત્યાંને કાઉન્ટર કરીને વિકાસ એ ખાલી માત્ર ગુજરાત મોડલ છે એ માત્ર મોડલ છે વાસ્તવિકતા બિલકુલ અલગ છે અને એને પણ જે રીતે ખાસ કરીને જે મોંઘવારીનો જે એક બહુ જ સંવેદનશીલ મુદ્દો છે એ કોંગ્રેસે આ વખતે બહુ જોરશોરથી એના પ્રચારની અંદર એના જે બી જાહેર માધ્યમો દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેની અંદર પણ આ મુદ્દો જે છે તેને એણે ટચ કર્યો છે ખાસ કરીને જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જે મોંઘી થઈ છે એવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવે છે અને જે ગેસ સિલિન્ડર જે છે જે પેટ્રોલ ડીઝલ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેના ભાવોને લઈને તે હવે મતદારો પાસે જઈ અને એ સવાલ પૂછી રહી છે કે જે મોંઘવારી જે પાછલા વચનો જે સત્તાધારી પક્ષે આપ્યા હતા તેમાં તેઓ નિષ્ફળ ગયા છે જો અમે સત્તા પર આવીશું તો અમે પાંચસો રૂપિયે તમને જે ગેસ સિલિન્ડર આપીશું પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું કરીશું અને ખાસ કરીને જે શિક્ષણનો મુદ્દો જે છે એ ત્રણેય પાર્ટી વચ્ચે એટલે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક એગ્રેસિવ રીતે પોતે છેલ્લા ત્રણ મહિનામાં આપ જોઈ રહ્યા છો કે એગ્રેસિવ રીતે પ્રચાર કરી રહી છે અને એમાં મુદ્દો જે છે એ શિક્ષણના ગુણવત્તા ભાઈ આ શિક્ષણના મુદ્દા પર તમને પૂછવાનો હતો કે તમે ઘણી ચૂંટણી કવર કરી છે મારું જેટલો અનુભવ છે કે ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો એટલો ઉપર નથી હોતો પરંતુ હાલ જે તમે કીધું કે અત્યારે જ્યાં જુઓ ત્યાં એજ્યુકેશનની વાત ચાલી રહી છે વડાપ્રધાન ખુદ એક સ્કૂલમાં જઈને સ્માર્ટ ક્લાસ બતાવી આવ્યા થોડા દિવસ પહેલા ગૃહપ્રધાન અમિત શાહ એક સ્કૂલમાં ગયા હતા ચૂંટણીમાં એજ્યુકેશનનો મુદ્દો સૌથી ટોપ પર હો આ આપણા સમાજ માટે કેટલું સારું કે બિલકુલ કોઈપણ સમાજ માટે કોઈ પણ દેશ માટે એ બહુ જ પાયાનો પ્રશ્ન છે કારણ કે તમારું જે ખાસ કરીને એમાં પ્રાથમિક શિક્ષણ જે છે એ પાયાનું શિક્ષણ છે અને એ એ જો ત્યાંથી એ પાયાનું શિક્ષણ જો નાનપણથી બાળકોને બહુ જ યોગ્ય રીતે મળે તો તમારા સ્વાભાવિક છે કે દેશનો વિકાસ છે દેશના નાગરિકોનું આખું જે કેરેક્ટર જે છે એ તમામ જે છે તે ઉપર બિલકુલ એના ઉપર નિર્ભર કરતું હોય છે અને આમ આદમી પાર્ટીએ જે દિલ્હીની અંદર અંદર જે શિક્ષણને લઈને જે આખી જે સ્કૂલ્સની અંદર જે આંતરરાષ્ટ્રીય રીતે એ લોકોએ જે આખી જે એક ઇમેજ બનાવી છે અને એને લઈને એ મુદ્દો છે એ ગુજરાતની અંદર એ લોકો વારંવાર એમની એમની પ્રચાર સભાઓમાં અલગ અલગ માધ્યમોથી એ એ કાઉન્ટર કરે છે કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટીનું અહીં આટલા લાંબા ગાળાનું જે શાસન છે પણ એ લોકો જે શિક્ષણની ગુણવત્તા જે પ્રાથમિક શિક્ષણ છે એ આપવામાં નિષ્ફળ રહ્યા છે અમારું દિલ્હીનું મોડલ જુઓ અને એટલા માટે તમે જુઓ કે કોંગ્રેસ અને બીજેપી જે ગુજરાતમાં છે એમણે એ પ્રાથમિક શિક્ષણ અને ખાસ કરીને શાળાઓની ગુણવત્તા શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મુદ્દો એમને લેવો પડ્યો અને આપણે સત્તાધારી પક્ષ પાસે બી સાંભળ્યું કે ભાઈ ગુજરાતમાં અમને એક્સેલન્ટ સ્કૂલ્સ જે છે એનું અમે નિર્માણ કરીશું અને એની જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે ભાઈ અમે દરેક જિલ્લાની અંદર જે છે તે એક્સેલન્ટ સ્કૂલ્સ છે એ ખોલીશું એની અંદર તમામ પ્રકારની જે પાયાની સુવિધાઓ છે શિક્ષણની ગુણવત્તાઓ છે તેના ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું એટલે વિપક્ષ જે રીતે એના મોડલ બતાવીને એની જે સક્સેસ છે એની જે શાસન કાળની જે સ્ટોરીઝ છે અને જે વાસ્તવિકતા છે એ બતાવીને જ્યારે એ પ્રચાર કરતો હોય જ્યારે સત્તાધારી પક્ષની સામે ત્યારે સ્વાભાવિક છે કે સત્તાધારી પક્ષને પણ એની અસર થતી હોય અને એ ચૂંટણી પ્રચારની અંદર આપણને જોવા મળી રહ્યું છે અરિતભાઈ જે માહોલ ચાલી રહ્યો છે કોંગ્રેસ અને બીજેપી વચ્ચે આમ આદમી પાર્ટી આવી છે રાજકીય પંડિતો સમજી નથી રહ્યા પોલિટિકલ પાર્ટી તો દાવા કરી રહી છે કે આમ આદમી પાર્ટી આમ કરશે કોંગ્રેસ આમ કરશે તમારાથી જાણવા માંગુ છું કે આમ આદમી પાર્ટી બે સવાલ છે આમાં વોટ કાપશે કે સીટો લેશે અને જો વોટ કાપશે તો એ કોંગ્રેસના કાપશે કે ભાજપના કાપશે મનોજ ખરેખર આ મુદ્દો બહુ જ રાજકીય રીતે અત્યારે બહુ જ ચર્ચાનો વિષય છે કારણ કે મતદારોનું મન જે છે એ એ એ જાણવું એ એ ખરેખર બહુ જ કઠિન હોય છે પરંતુ જ્યાં સુધી ગુજરાતની બહુ સ્પષ્ટ અને એકદમ આપણે ટ્રાન્સપરન્સીથી વાત કરીએ તો સંગઠનની દ્રષ્ટિએ જે છે એ ભાજપ બહુ જ મજબૂત છે ગુજરાતમાં જે રીતે એની કામ કરવાની સંગઠનની દ્રષ્ટિએ જે કામ કરવાની જે પદ્ધતિ છે જે મતદારો સુધી જે પહોંચવાની અને મતદારોને પોતાના તરફ આકર્ષીને એ વોટની અંદર કન્વર્ટ કરવાની જે આખી જે એમની જે આખી પદ્ધતિ છે એ બિલકુલ એનો બહુ જ કાર્ય પદ્ધતિ બહુ જળવે સલાખ છે અને એનું એમને જે ફાયદો જે છે એ ચૂંટણીના પરિણામો પણ જોવા મળતો હોય છે જ્યાં સુધી કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ સ્વાભાવિક છે કે પાછલા લાંબા સમયથી એ સત્તામાં નથી રહી અને સત્તામાં ન રહેવાના કારણે એના જે કાર્યકરોને જે પક્ષની અંદર બિલકુલ એવા નિષ્ઠાવાન કાર્યકરોને પકડી રાખવા અને એ રીતે આખી જે વિરોધ પક્ષ તરીકેને આટલા લાંબા ગાળા સુધીની ભૂમિકા અદા કરવી એ ખરેખર એક સંઘર્ષ બહુ જ કઠિન હોય છે તેમ છતાં પણ કોંગ્રેસ ત્યાં આગળ સંગઠનમાં કંઈક નબળી પડી છે અને આમ આદમી પાર્ટી કોના મત કાપશે એ મુદ્દો બહુ મહત્વનો છે એ ભાજપના જે કમિટેડ મત છે એને પોતાની તરફ કન્વર્ટ કરવામાં સફળ થાય છે કે પછી કોંગ્રેસના મતો જે છે એ મતો આમ આદમી પાર્ટી કોંગ્રેસથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ જે લોકોને દેખાઈ રહ્યું છે કે ભાઈ કેજરીવાલ જે છે જે એક સક્સેસ મુખ્યમંત્રી દિલ્હીમાં રહ્યા છે એવું મતદારો સુધી એ લોકો જે વાત પહોંચાડે છે એને લઈને જો કોંગ્રેસના મત જો કન્વર્ટ થઈ અને આમ આદમી પાર્ટીને મળે તો એ ભાજપ માટે બહુ મોટો ફાયદાની વાત છે જો આમ આદમી પાર્ટી બીજેપીના કમિટેડ વોટ અને જે મોંઘવારીનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે એ મુદ્દાઓને લઈ અને એને આકર્ષીને જો એ બીજેપીના મતને જો પોતાના તરફ કન્વર્ટ કરે તો એ ભાજપ માટે નુકસાન રહેશે ભરતભાઈ હું છેલ્લો સવાલ તમને પૂછી જે કાપવાની વાત એટલા માટે પૂછી હતી કે ગયા ચૂંટણીમાં એવી ત્રીસ સીટો એવી છે જે એક હજારથી પાંચ હજારના મતથી હાર જીત થઈ છે જો આમ આદમી પાર્ટી બંને કોંગ્રેસ અને ભાજપની વાત આપણે માનીએ તો કે ખાલી વોટ કાપશે જીતે નહીં તો જો આ વોટ બી એને કાપી નાખે એક થી પાંચ હજાર ના વોટ તો ત્રીસ સીટો બહુ મોટી સીટ કહેવાય એટલે કે તો બીજેપીને પ્રચંડ બહુમત મળી શકે કે તો પછી સત્યાવીસ વર્ષ પરના જે વિજય રથ છે તે રોકી બી શકાય કઈક અનુમાન છે કે રાજકીય પંડિતો બી આ જ વસ્તુ વિચારી રહ્યા છે ચોક્કસ મનોજ આમ આદમી પાર્ટી જે છે એ જમીનની હકીકત આપણે જોઈએ ગ્રાસરૂટ લેવલ ઉપર કોંગ્રેસ અને જે બીજેપીના જે મતદારો જે છે એ મતદારોમાંથી કોને પોતાની તરફ કન્વર્ટ કરવામાં કયા મતદારો જે છે એ બીજે આમ આદમી પાર્ટીથી આકર્ષાઈ અને એને મત આપે છે એના ઉપર ચૂંટણીના પરિણામો જે છે એ એના જે આખું જે પરિણામો જે છે એના નિર્ભર રહેશે ને બહુ ચોંકાવનારા હશે કારણ કે જો કોંગ્રેસથી નારાજ થયેલા મતો જો આમ આદમી પાર્ટીમાં કન્વર્ટ થશે તો એ બીજેપી માટે ફાયદો રહેશે પરંતુ જો બીજેપીની નિષ્ફળતા જે છે એને એ લોકો ઇસ્ટાબ્લિશ કરવામાં આમ આદમી પાર્ટી જો સફળ થઈ અને મતદારો સુધી પહોંચી જાય અને જો એ મતો જે કન્વર્ટ થયેલા મતો જો આમ આદમી પાર્ટીમાં જતા રહે તો એ બીજેપી માટે નુકસાન કરતા રહેશે પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીનું સંગઠન હજુ એવું કહી શકાય કે સંગઠનની દ્રષ્ટિએ જે છે હજુ એ લોકો એટલા ઇસ્ટાબ્લિશ ગુજરાતમાં નથી થયા કોંગ્રેસનું સંગઠન પણ નબળું છે બીજેપી જે છેલ્લા લાંબા ગાળાથી શાસક પક્ષ તરીકે ગુજરાતમાં છે એના કાર્યકરોથી લઈને સંગઠનની દ્રષ્ટિએ મજબૂત છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ તમામ પરિસ્થિતિની અંદર જે મતદારો જે છે એ કેટલા મેચ્યોર છે મત કેટલો ઘડયો છે અને મત જેટલો ઘડાયેલો હશે ને એટલો એનો આન્સર તમને ચૂંટણીના પરિણામોમાં જોવા મળે ખૂબ ખૂબ આભાર ફરીદભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા ફરીદભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને હાલ આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ચર્ચા કરી રહ્યા હતા એક વાત તો ખૂબ જ સ્પષ્ટ છે કે રાજકીય પંડિતો આ વસ્તુનું આંકલન નથી કરી શકતા કે આમ આદમી પાર્ટી કોના વોટ કાપવા જઈ રહી છે જો આમ આદમી પાર્ટી વોટ પણ કાપશે અને જો કોઈ પણ પાર્ટીના વોટ કાપશે તો તેનું પરિણામ પર અસર ખૂબ મોટી આવવાની છે ભારતીય જનતા પાર્ટીનું એકસો પચાસ પ્લસનું જે સપનું છે તે જો કોંગ્રેસના વોટ કાપશે આમ આદમી પાર્ટી તો આ સપનું પણ પૂર્ણ થઈ શકે છે પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના વોટ કાપ્યા તો આ પરિણામ ખૂબ બદલાઈ પણ શકે છે અને આ જે પરિણામ આવશે તેની સીધી અસર પડવાની છે એટલે મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી જે સૌથી મજબૂત પાર્ટી છે દેશમાં અને ગુજરાતમાં તે વધુ મહેનત કરી રહી છે હાલ જ અમિત શાહ જયારે વડોદરા આવ્યા હતા ત્યારે તેમને કાર્યકર્તાઓને એક દાખલો આપ્યો તો પંજાબનો કે એક યુવાન કેવી રીતે આટલા વયોવૃદ્ધ રાજકીય વ્યક્તિને હરાવી શકે છે એટલે કેડરને તૈયાર રહેવાની ખૂબ જરૂર છે આવી ચર્ચા આપણે વધુ કરતા રહીશું આપ જોતા રહો લોકસત્તા જનસત્તા